गई काल थी नवली नवरात्रि नो प्रारंभ थयो छे। सूरत नी लालगेट पोलीसे नवरात्रि ना पहला नूरती गैरकायदेसर चालता हुक्काबार पर दरोड़ा पाड़िया हता। सूरत ना राणी तड़ाव विस्तार मा चालता गैरकायदेसर हुक्काबार ने झड़पी पाड़ी पोलीसे 8 आरोपीओनी धरपकड़ करी अने 5 लाख थी वधु नो मुद्दामाल कब्जे करी तपास हाथ धरी हती। सूरत मा दारू गांजो ड्रग्स अफीम जेवा व्यवसायोनी साथे हुक्काबारनुं पण चलण वधी रह्युं छे। जो अंगे सूरत पोलीसने वारंवार फरियाद मळता पोलीस आवा गैरकायदेसर हुक्का पीनाराओने अने हुक्काबार चलावनाराओ पर बाज नजर राखी रही छे। आ दरमियान सूरत लालगेट पोलीसने तेमना विस्तारमां मोटा पाया पर हुक्काबार चालतो होवानी ચોક્કસ માહિતી મળી હતી। લાલગેટ પોલીસ મથકના PSI NM પ્રિયદર્શીની બાતમી મળી હતી કે રાણી તળાવ વિસ્તારમાં આવેલા સોની સ્ટ્રીટના નાલબંધી કોમ્પ્લેક્સની દુકાન નંબર 8, 9 અને 10માં ગેરકાયદેસર રીતે મોટા પાયા પર હુક્કાવાર ચાલી રહ્યો છે, જેને લઈ લાલગેટ પોલીસની ટીમે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા। પોલીસે રેડ કરતા મોટા પ્રમાણમાં ગેરકાયદેસર ચાલતો હુક્કાબાર ઝડપી પાડવામાં આવ્યો હતો, જેમાં પોલીસે હુક્કાબાર ચલાવતા અને વ્યસન કરતા કુલ 8 નશેડીને ઝડપી પાડ્યા હતા। પોલીસે 5 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। લાલગેટ પોલીસે હુક્કાબાર પર દરોડા પાડી કુલ 8 જેટલા નશેડીઓને ઝડપી પાડ્યા હતા। નશેડીઓ અલગ અલગ કંપનીના તમાકુનું સેવન કરતા મળી આવ્યા હતા, જેમની પાસેથી અલગ અલગ કંપનીના તમાકુ હુક્કાઓનો સરસામાન મોબાઈલ અને રોકડ મળી કુલ 5,93,660 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો। પોલીસે રેડ દરમિયાન અસદ ફિરોઝ મંસૂરી, ફુરખાન મેમાન, નોમાન શેખ, અમાર શેખ, ફૈઝ અહમદ શેખ, અબરાર મેમણ, વિરલ પટેલ અને મોહમ્મદ ઝૈબ ભરૂચાને રંગે હાથે ઝડપી પાડ્યા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। રાજકોટ મોરબી રોડ પર બીડી ચોકડી પાસે આજે સવારે ડમ્પરના ચાલકે રિવર્સ લેતા સમયે એક રિક્ષાને જકતી નાખી હતી। આથી રિક્ષા ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું। આથી સ્થાનિક લોકોએ પોલીસ અને 108ના સ્ટાફને જાણ કરી હતી। જોકે આ બનાવમાં રિક્ષા ચાલક વૃદ્ધના મૃતદેહને ગાસણીમાં બાંધીને પોસ્ટમોર્ટમ માટે લઈ જવો પડ્યો હતો। બીજો બનાવ રાંદરડા તળાવ પાસે અજાણ્યા ટ્રકે બાઇકને ટક્કર મારતા યુવકનું મોત નિપજ્યું હતું। ત્રીજા બનાવમાં બીડી તરફ બાઇક પર જતા પ્રૌઢને ઇકો કારે અડફેટે લેતા મોત નિપજ્યું હતું। ચોથો બનાવ સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે આજે સવારે ચાલીને જતા યુવાનને અજાણ્યા વાહને ઠોકર મારતા મોત નિપજ્યું હતું। પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો, તેમજ રિક્ષા નંબરના આધારે તેમજ સ્થાનિકોની મદદથી તપાસ કરતા મૃતક ભગવતીપરા શેરી નંબર 10માં રહેતા મહંમદભાઈ આમદભાઈ ઠેબેપુત્રા ઉંમર વર્ષ 60 હોવાનું જણાવ્યું હતું। તેઓના પરિવારને જાણ કરતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા। તેઓએ જણાવ્યું હતું કે મહંમદભાઈ બેડી ચોકડી બાજુ રિક્ષામાં ગેસ પુરાવીને ઘર તરફ આવતા હતા। આ દરમિયાન સવારના સમયે સિગ્નલ ઉપર ઊભા હતા ત્યારે અચાનક એક ડમ્પરે રિવર્સ લેતા અકસ્માત સર્જ્યો હતો। રિક્ષાના ભૂકે ભૂકા થઈ જતા તેમના મૃતદેહને મહામહેનતે બહાર કાઢવામાં આવ્યો હતો, જે બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। મૃતકના પરિવારની ફરિયાદ પરથી ડમ્પરના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। રાજકોટ મોરબી રોડ પર સેટેલાઇટ ચોક પંચવટી પાર્ક શેરી નંબર 5માં રહેતા જયદીપભાઈ પ્રવીણભાઈ સરેજા ઉંમર વર્ષ 24 ગઈકાલે રાત્રિના પોતાનું બાઇક નંબર GJ03NG2451 લઈ આજીડેમ નજીક રહેતા તેમના મામાના પુત્રને મળવા જઈ રહ્યા હતા ત્યારે રાંદરડા તળાવ નજીક હાઈવે પર પહોંચતા પાછળથી આવેલા અજાણ્યા ટ્રક ચાલકે અડફેટે લેતા યુવક રસ્તા પર ફૂટબોલની જેમ ફંગોળાઈને પટકાયો હતો, જેમાં યુવકના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી। બનાવ સ્થળે એકઠા થયેલા લોકોએ 108ને જાણ કરતા EMTએ યુવકને મૃત જાહેર કર્યો હતો। બાદમાં બનાવની જાણ થતાં અજીડેમ પોલીસ મથકના PSI SC સિંઘવ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને પરિવારને જાણ કરી હતી। મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી
મૃતકના ભાઈની ફરિયાદ પરથી અકસ્માત સર્જનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી હતી। રાજકોટના કોઠારિયા સોલવન્ટ પાસેના હરિદ્વાર સોસાયટીમાં રહેતા શેરી નંબર 5માં રહેતા લાલજીભાઈ પુરુષોત્તમભાઈ ધોક્યા ઉંમર વર્ષ 46 આજે ગ્રીનલેન્ડ ચોકડીથી પોતાનું બાઇક લઈ બેડી તરફ જતા હતા ત્યારે રસ્તામાં આવતા બેડીના પુલ પાછળથી પૂર ઝડપે ધસી આવેલી એક કારે તેના બાઇકને અડફેટે લેતા લાલજીભાઈ ફંગોળાઈને પુલની નીચે પડી ગયા હતા। બાદમાં સ્થાનિક લોકોએ તેને બહાર કાઢી સિવિલ હોસ્પિટલે ખસેડ્યા હતા। જો કે અહીં તબીબોએ મૃત જાહેર કર્યા હતા। પોલીસને જાણ કરતા પોલીસ હોસ્પિટલે પહોંચી મૃતકના સિમ કાર્ડ બીજા ફોનમાં લગાવી બાદમાં તેના પરિવારજનોને જાણ કરી હતી। બનાવના પગલે પરિવારમાં શોક વ્યાપી ગયો હતો। હાલ બી ડિવિઝન પોલીસે અકસ્માત સર્જી ભાગી ગયેલા એક કારના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। શહેરના કાલાવડ રોડ પર જડુસ હોટેલ પાછળ ઝુંપડપટ્ટીમાં રહેતા મૂળ દાહોદના પીલુભાઈ નાનકભાઈ પરમાર ઉંમર વર્ષ 40 કાલાવડ રોડ પર સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે સાંજે ચાલીને જતા હતા ત્યારે કોઈ વાહનની ઠોકરે ચડી જતા ગંભીર ઇજા થતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, પરંતુ અહીં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું। બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરી હતી। સાંજે કામેથી આવ્યા બાદ ઘરે આટો મારવા નીકળ્યા ત્યારે જીવલેણ અકસ્માત સર્જાતા મોત નિપજ્યું હતું, જેના મોતથી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે અને બે પુત્રે પિતાની છત્રછાયા ગુમાવી છે। રાજકોટ જિલ્લાના જસદણના ભાડલાનો પરિવાર ગઈકાલે મોરબીના સનાળા ગામે માનતાપુરા કરવા જઈ રહ્યો હતો ત્યારે જૂના માર્કેટિંગ યાર્ડ પાસે અકસ્માત સર્જાયો હતો। આ બનાવની જાણ થતાં આજી ડેમ પોલીસ મથકના સ્ટાફે કાર્યવાહી કરી હતી। અચાનક કાર ડિવાઈડર કૂદીને સામેના રસ્તા પર આવી રહેલી કાર સાથે ધડાકા ભેર અથડાતા ઘટના સ્થળે ટ્રાફિક જામ થઈ ગયો હતો અને ઘવાયેલા તમામને સ્થાનિકો અને 108ની મદદથી સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડ્યા હતા। ઘવાયેલાઓમાં ભાડલાના પારુબેન કાળુબેન સોરાણી ઉંમર વર્ષ 24, સવિતાબેન મેરામભાઈ કુકડિયા ઉંમર વર્ષ 40, ચંદ્રિકાબેન પ્રવીણભાઈ ઉંમર વર્ષ 30 અને 7 મહિનાના બાળક કિશન કાળુને ઈજા થઈ હતી। ફરી એકવાર રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે વેરાની રકમ જમા કરાવવા માટે એક મંદિરના પૂજારી પહોંચ્યા હતા। વેરા વસુલાત શાખામાં આજે અનોખા દ્રશ્યો જોવા મળ્યા હતા। વેરા વસુલાત શાખામાં કોઠારિયા રોડ વિસ્તારમાં આવેલા મારુતિ મંદિરના પૂજારી પોતાનું 1800 રૂપિયા જેટલો વેરો ભરવા માટે 50 પૈસાના સિક્કાના પરચુરણ લઈને આવ્યા હતા। જો કે વેરા વસુલાત શાખાના અધિકારીએ આ પરચુરણ સ્વીકારવાનો ઇનકાર કરતા પૂજારીએ વિરોધ કર્યો હતો। બાદમાં અધિકારીઓએ ચિલ્લર સ્વીકાર્યું હતું। મારુતિ મંદિરના પૂજારી હેમેન્દ્ર ભટ્ટે જણાવ્યું હતું કે મારી આવકનું માધ્યમ એકમાત્ર મંદિરની દાન પેટીમાં આવતી રકમ છે, જેથી દાન પેટીમાં જે આવક થાય છે તે લઈને હું આ વેરો ભરપાઈ કરવા માટે આવ્યો છું। 1800 રૂપિયાના વેરામાં પરચુરણ છે। પૂજારીએ સરકાર સામે સવાલ કર્યો હતો કે પરચુરણ એ ભારતીય ચલણ નથી અને જો હોય તો મનપા શા માટે લેવાની ના પાડે છે, આ પહેલા પણ અનેક વાર પરચુરણ રૂપિયા આપીને પોતાનો વેરો ભરપાઈ કર્યો હતો, હું 50 પૈસાના સિક્કાના ચિલ્લર સાથે વેરો ભરવા આવ્યો તો અધિકારીઓએ ના પાડી હતી। અધિકારીઓએ જણાવ્યું હતું કે 50 પૈસાના સિક્કા ન ચાલે, પરંતુ મારું એવું કહેવાનું થયું કે સરકારે હજી સુધી 50 પૈસાના સિક્કા પાછા ખેંચ્યા નથી, આ ચલણ ચાલુ છે તો સિક્કા લઈ લેવા જોઈએ, ઉપર ગામેતી સાહેબને મળો એવું કહીને હું એમની પાસે ગયો હતો। તેમણે રજૂઆત કરતા તેમણે કહ્યું કે 50 પૈસાનું ચલણ ચાલુ જ છે, થોડી વાર બેસો લઈ લેશે, પછી ચિલ્લર સ્વીકારી મારો વેરો ભરી દીધો હતો। હિન્દુ ધર્મમાં નવરાત્રીનું ખૂબ જ મહત્વ હોય છે ત્યારે જૂનાગઢમાં એક એવું મંદિર છે જે વર્ષમાં માત્ર એક જ વાર નવરાત્રી દરમિયાન ખુલે છે। જૂનાગઢમાં આવેલા હીરાગીરીજી માતાજીનો મઠ વર્ષમાં એક જ વાર ખુલે છે અને નવરાત્રી દરમિયાન અહીં અખંડ દીવા થાય છે।
હીરાગીરીનું શક્તિ સ્થળ જૂનાગઢમાં માંગનાથ મહાદેવના મંદિર ખાતે આવેલું છે. હીરાગીરીજી માતાજીનું મૂળ વતન ઉત્તર ભારત હતું, પરંતુ માંગનાથ પીપળી ગામે તેઓ રહેતા હતા. માલધારીઓના નેસમાં રહીને તેઓ તપ અને સાધના કરતા હતા, ગાયોની સેવા કરતા. માંગા ભટ્ટ સાથે તેઓનો પરિચય થયો અને હીરાગીરીજી જૂનાગઢમાં માંગનાથ મંદિર ખાતે વસવાટ કરવા લાગ્યા હતા. માંગા ભટ્ટે તેમને માંગનાથ મંદિર સુપ્રુત કર્યું હતું. પછી માતાજીએ પણ જીવતા સમાધિ લઈ લીધી. માતાજી જે રૂમમાં રહેતા તેમાં જ તેમની સ્થાપના કરવામાં આવી છે. આ મંદિર આખું વર્ષ બંધ રહે છે, માત્ર આસો નવરાત્રીના 8 દિવસ જ મંદિર ખોલવામાં આવે છે. 400 વર્ષ કરતા પણ વધારે પ્રાચીન છે આ મંદિર. આ અંગે મંદિરના મહંત ધર્મેશગીરી ગોસ્વામીએ જણાવ્યું હતું કે નવરાત્રી દરમિયાન અહીં અખંડ દીવાઓ પ્રજ્વલિત રાખવામાં આવે છે. આ વર્ષે 150 કરતા પણ વધારે દીવાઓ અખંડ પ્રજ્વલિત કર્યા છે. સ્વસ્તિક આકારમાં આ દીવો ગોઠવવામાં આવે છે અને એક પણ દીવો 8 દિવસ સુધી ઓળવાય નહીં તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. દર્શનાર્થીઓ પણ અહીં નવરાત્રી દરમિયાન દર્શન કરી ધન્યતા અનુભવે છે. આમ નવરાત્રી દરમિયાન માતાજીની વિશેષ પૂજા થાય છે અને 8મા દિવસે મંદિર બંધ કરી દેવાય છે. પછી 1 વર્ષ બાદ ફરી ખોલવામાં આવે છે. મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અહીં ભીડ ઉમટી પડે છે. નવરાત્રી દરમિયાન ભાવિક ભક્તો માતાજીના ગરબા ગાય પૂજન અર્ચન કરે છે. ખૂબ પ્રાચીન ગણાતું આ મંદિર ભારતમાં માત્ર એક એવું મંદિર હશે જે નવરાત્રી દરમિયાન જ ખુલ્લું રહે છે. લિનોવા ગ્રુપ કિચન રસોઈના સાધનમાં સર્વશ્રેષ્ઠ અને વિશ્વાસજનક બ્રાન્ડ 2006માં નાના પાયાથી શરૂ કરવામાં આવેલું આ ઉદ્યોગ આજે રાજકોટના વાવડી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં મોટા પાયે રસોડાના સાધનોનું ઉત્પાદન કરે છે. લિનોવા ગ્રુપ ધ્યાન રાખે છે ગ્રાહકોની જરૂરિયાતોનું, ગુણવત્તાનું, ચોકસાઈનું તેમજ ગ્રાહકોના સંતોષનું. એટલા માટે જ લિનોવા ગ્રુપ પ્રોડક્ટના વધુ પડતા ભાગો પોતે જ જાતે બનાવે છે. અમારા ઉત્પાદનોને વધુ ટકાઉ અને વધુ સુવિધાવાળા બનાવવા માટે જ અમારી બીજી પેઢી લિનોવા મેટલ અને લિનોવા ટેકનોકાસ્ટ છે, જ્યાં સર્વશ્રેષ્ઠ પાર્ટ બનાવવામાં આવે છે. અમારી પ્રોડક્ટ્સ હોટલ, રેસ્ટોરન્ટ, કેટરર્સ, ધાર્મિક સંસ્થાઓમાં ઉપયોગ કરવામાં આવે છે, જેમ કે નમકીન મશીન, ગ્રેવી મશીન, ઇડલી ઢોકળાનું ઓવન વગેરેનો ઉપયોગ મોટા રસોડામાં થાય છે. તેમજ ભારતભરમાં તો લિનોવા ઇક્વિપમેન્ટ વપરાય છે, સાથે સાથે વિદેશમાં પણ લિનોવા મશીન એક્સપોર્ટ થઈ રહ્યા છે. ગ્રાહકો લિનોવાના તમામ પ્રોડક્ટ્સને સારી રીતે જોઈ શકે માટે લિનોવા ગ્રુપે ધવન નામના કિચન શોરૂમની શરૂઆત કરી છે. દિવસે ને દિવસે ગ્રાહકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, તો તમે પણ પસંદ કરો લિનોવા ગ્રુપ, કેમ કે અમે ધ્યાન રાખીએ છીએ તમારું. ઓલ ગુજરાત ફેર પ્રાઇઝ સોપ એસોસિએશન અને ગુજરાત રાજ્ય ફેર પ્રાઇઝ સોપ કેરોસીન લાયસન્સ હોલ્ડરોએ પોતાના પડતર પ્રશ્ન કલેક્ટર આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં તારીખ 2/10 જૂનાગઢ જિલ્લાના 480 સસ્તા અનાજના દુકાનધારકો હડતાલ પર ઉતરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. ઓલ ગુજરાત ફેર પ્રાઇઝ સોપ એસોસિએશન અને ગુજરાત રાજ્ય ફેર પ્રાઇઝ સોપ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિએશન દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, જેમાં જણાવાયું છે કે છેલ્લા 2 વર્ષથી પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા આગામી તારીખ 2/10 રોજ હડતાલ પર જશે. તારીખ 2/10 જાહેર વિતરણ વ્યવસ્થાની તમામ કામગીરીથી જૂનાગઢ જિલ્લા, FPS જિલ્લા અને તાલુકાના તમામ વ્યાજબી ભાવની દુકાનો જાહેર વિતરણ વ્યવસ્થાની તમામ કામગીરીથી અળગા રહેશે. જાહેર વિતરણ વ્યવસ્થામાં કામ કરતા જૂનાગઢ જિલ્લાના 480 અને રાજ્યના 17,200 દુકાનદારો અધિકૃત રીતે નોંધાયેલા ગુજરાત રાજ્ય ફેર પ્રાઇઝ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર્સ એસોસિએશન અને ઓલ ગુજરાત ફેર પ્રાઇઝ એસોસિએશનના સભ્યો છે. આ બંને એસોસિએશન તરફથી દુકાનદારોને પડતી મુશ્કેલીઓ અને માગણીને લઈને માત્ર આશ્વાસન મળે છે. વહીવટ કે નીતિ વિષયક કોઈ પ્રશ્નોનો નિકાલ કરવામાં આવ્યો નથી. જૂનાગઢ એસોસિએશન દ્વારા જણાવાયું હતું કે પોષણક્ષમ દુકાનમાં હાલ સરકાર દ્વારા જે કમિશન આપવામાં આવી રહ્યું છે તે કમિશનની આવક જાહેર વિતરણ વ્યવસ્થા ચલાવવા માટે પણ પૂરતી નથી, ત્યારે દુકાનદારોની હાલત શું થતી હશે. હાલમાં રાજ્ય લગભગ 60% જેવી દુકાનો સાથે 300 કરતાં પણ ઓછા લાભાર્થીઓ કાર્ડ ધારકો જોડાયેલા છે, જેને સામાન્ય કમિશન મળે છે. આ કમિશનની રકમમાંથી દુકાનદારે તોલાટ ઉપરી મંજૂરી ખર્ચ ઉપરાંત
દુકાન ભાડું, લાઇટ બિલ અને નેટ અને સ્ટેશનરી ખર્ચ, મીટિંગ ભાડા સહિતનો ખર્ચ ચૂકવવો પડે છે, જેના પરિણામે દુકાનદાર પાસે કોઈ બચત ના રહેતા આવક છૂટવા માટે અલગ અલગ રસ્તો અપનાવે છે, જે સભ્ય સમાજમાં દુકાનદાર અને સરકાર બંનેની સ્વચ્છ છબી ખરડે છે. મિનિમમ વેતન તેમજ ફિક્સ કમિશનની નીતિ લાવી દરેક દુકાન ઉપર મિનિમમ 25,000ની આવક નિર્ધારિત કરવી જોઈએ. તો લાટ અને ઓપરેટર માટે નક્કી કરેલી રકમ મંજૂર કરવી જોઈએ. શહેરી અને ગામ વિસ્તારમાં કમિશનનો મોટા ભાગના દુકાન ભાડા પેટે ખર્ચાઈ જતો હોવાથી દુકાન ભાડાની જોગવાઈ કરવી જોઈએ. ઓનલાઈન વિતરણ કરવાના આદેશના પગલે દુકાનદારોને નેટ તથા સ્ટેશનરી ખર્ચ, કાગળ સાહી, પ્રિન્ટરના રિપેરિંગ ખર્ચ મોટા પ્રમાણમાં આવે છે અને સરકાર દ્વારા આ બાબતે કોઈ ખર્ચ આપવામાં આવતો ના હોય. આ ખર્ચ તાત્કાલિક મંજૂરી કરી નિયત રકમ મંજૂર કરવી જોઈએ. મેટ્રિક વાહન વ્યવહારોને પ્રોત્સાહન મળે એ માટે આપવામાં આવતી પ્રતિ ક્વિન્ટલ 70 રૂપિયા જેટલું મામૂલી ઇન્સ્ટિટ્યુટની રકમમાં વધારો કરી રૂપિયા 50 કરવું જોઈએ. મેન્યુઅલી વિતરણ વખતે આ ઘટ મળી હતી. ત્યારબાદ 2012થી કોમ્પ્યુટરાઇઝેશન બાદ ઓનલાઈન વિતરણ કરતા 2018 સુધીની આ ઘટ દુકાનદારોને મળતી હતી, જે નવેમ્બર 2018થી આધારિત વિતરણ વ્યવસ્થા અમલમાં લાવવા એકાએક બંધ કરી દેવામાં આવી છે. કોરોનાના સમયે લોકો ઘર બહાર જવાનું ટાળતા હતા ત્યારે ગુજરાતના સસ્તા અનાજના દુકાનદારોને સરકાર દ્વારા કોઈ સુરક્ષાના પગલાં પણ લેવાયા ન હતા. જૂનાગઢમાં નવરાત્રી દરમિયાન કોમી એકતા જોવા મળી રહી છે. 60 વર્ષ જૂની ચામુંડા ગરબી મંડળની ગરબી મુસ્લિમ વિસ્તારમાં યોજાય છે. અહીં હિન્દુ આયોજકોની સાથે મુસ્લિમ આગેવાનો પણ ખંભે ખભો મિલાવી સર્વધર્મ સંભાવની જ્યોત જલાવી રહ્યા છે. હિન્દુ મુસ્લિમ સમાજની દીકરીઓ પ્રાચીન ગરબાની રમઝટ બોલાવતી હોય તેવું કોમી એકલાસભર્યું દર્શન નરસિંહ મહેતાના ચોરા પાસે ચામુંડા ગરબીમાં જોવા મળ્યું છે. ભક્તકવિ નરસિંહ મહેતાના ચોરા સમીપ ગરબે ઘૂમતી મુસ્લિમ દીકરીઓ હિન્દુ દીકરીઓ સાથે સાકરની જેમ ભળી આદ્યશક્તિની ઉપાસના કરે છે. જૂનાગઢ શહેરની પ્રખ્યાત એવી નરસિંહ મહેતા ચોરા પાસે આવેલી ચામુંડા ગરબી મંડળ ટ્રસ્ટ દ્વારા યોજાતી ગરબીમાં હિન્દુ મુસ્લિમ બાળાઓના વિશિષ્ટ પ્રકારના ભક્તિભાવપૂર્વકના રાસ ગરબા નિહાળવા એ અનન્ય લાહવો છે અને બાળાઓના રાસ નિહાળી ઉપસ્થિત જનસમુદાય ભક્તિભાવમાં ગરકાવ બની જતા હોય છે એવું સુંદર મજાનું વાતાવરણ અહીં પૂરું પાડવામાં આવે છે. શક્તિની આરાધનાના પર્વ ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. હિન્દુ મુસ્લિમ કોમી એકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ એ આ ગરબીની વિશેષતા રહી છે. અહીં દરેક સમાજ એકબીજા સાથે હળીમળી અને તહેવારોની ઉજવણી કરે છે. જૂનાગઢ શહેરની વિશેષતા એ રહી છે કે આ શહેરના લોકોમાં દરેક તહેવારોને ઉજવવા માટે ઉત્સાહ, ભાવના અને દરેક સાથે હળીમળીને ભાઈચારાથી તહેવારો ઉજવવામાં આવી રહ્યા છે. નરસિંહ મહેતા ચોરા પાસેની ચામુંડા ગરબી મંડળ ટ્રસ્ટ છેલ્લા 60 વર્ષથી પોતાની પરંપરાગત બાળાઓના રાસને લઈને ખૂબ જ પ્રખ્યાત છે. આ વર્ષે પણ નવરાત્રી મહોત્સવને ઉજવવા આયોજન કરવામાં આવ્યું છે. સંસ્થાના પ્રમુખ પ્રવીણાસિંહ ચાવડા, ઉપપ્રમુખ રમેશસિંહ કુનપરા, મંત્રી ઇકબાલભાઈ બુધુભાઈ સીડા, સહમંત્રી બેદનાણી એન તુલસીદાસ, ખજાનચી અમીનભાઈ એમ હોલીપોત્રા, ટ્રસ્ટ ખજાનચી અમીનભાઈ એમ હોલીપોત્રા, ટ્રસ્ટ અશોક કુમારસિંહ ચાવડા, જીતેન્દ્રભાઈ ગંગાદાસ, જીતેન્દ્રભાઈ ગંગદાસ, સાવલિયા અભિષેક જે સહિતના કાર્યકર્તાઓએ માર્ગદર્શન હેઠળ આ વર્ષે આયોજન થયું છે. ઉલ્લેખનીય છે કે કોરોના કાળ દરમિયાન છેલ્લા 2-3 વર્ષથી આ ગરબી બંધ રહી હતી અને આ વર્ષે તમામ નિયંત્રણો દૂર થયા છે ત્યારે ખૂબ જ ઉત્સાહભેર નવરાત્રીની ઉજવણી કરવામાં આવી રહી છે. તેમજ આ વિસ્તારના દરેક સમાજના અગ્રણી આગેવાનો અને અને રહેવાસીઓ પણ પ્રોત્સાહન પૂરું પાડવામાં આવી રહ્યું છે. અમદાવાદ, વડોદરા અને સૌરાષ્ટ્રમાં પહેલા નોરથી વરસાદી ઝાપટા પડતા ગરબા આયોજકો અને ખેલૈયાઓ ચિંતામાં મુકાઈ ગયા છે. પહેલા નોરતે ગરબા થશે કે નહીં એ અંગે સવાલો ઊભા થયા છે. કોરોના કાળના 2 વર્ષ બાદ કલાનગરી વડોદરામાં મોટા પાયે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે વડોદરામાં આજે બપોરે 12:30 વાગે પશ્ચિમ વિસ્તારમાં સમા, સુભાનપુરા, ઓપી રોડ, અલકાપુરી, રેસકોસ, ઇલોરા પાર્ક, સુભાનપુરા, મનીષા ચોકડી, અક્ષર ચોકમાં વરસાદ પડ્યો હતો, જ્યારે દક્ષિણ વિસ્તારમાં જાંબુવા, મકરપુરા,
માંજલપુર તરસાલીમાં વરસાદ પડ્યો હતો. વડોદરા શહેર અને પૂર્વ ઉત્તર વિસ્તારમાં બપોરે 1:30 વાગ્યા પછી વરસાદ શરૂ થયો હતો, જેમાં કારેલીબાગ, વારસિયા, ખોડિયાનગર, આજવા રોડ, વેમાલી, માંડવી, વાઘોડિયા રોડ વિસ્તારમાં વરસાદ શરૂ થયો હતો અને આકાશમાં વાદળો ઘેરાયેલા હતા. અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં બપોરે વરસાદ શરૂ થયો હતો. વટવા, મણિનગર, કાંકરિયા, સીટીએમ, નિકોલ, નરોડ, ઓઢવ, વસ્ત્રાલ, ઘોડાસર, ઈશાનપુર સહિતના વિસ્તારોમાં 10 મિનિટ સુધી વરસાદી ઝાપટા પડ્યા હતા. વરસાદી ઝાપટા પડવાને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જોકે આજથી નવરાત્રિનો માહોલ શરૂ થયો છે ત્યારે પાર્ટી પ્લોટમાં વરસાદને કારણે આજે સાંજે ગરબા રમાશે કે નહીં તે માટે ખેલૈયાઓ ચિંતામાં મુકાઈ ગયા છે. કાલથી નવરાત્રિ શરૂ થઈ ગઈ છે, જેની વચ્ચે અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં વરસાદ ધીમી ધારે શરૂ થયો છે. વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટા પણ પડ્યા છે. 20 મિનિટ ધોધમાર વરસાદ પડવાને કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. તો પાર્ટી પ્લોટમાં ગરબા રમાશે કે કેમ એની ખેલાડીઓમાં અત્યારથી જ ચિંતા બેસી ગઈ છે. જોકે બપોરે શહેરોમાં વાદળો છવાયેલા છે. હવામાન વિભાગ દ્વારા પણ નવરાત્રિના પહેલા 2 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી હતી. અમરેલી જિલ્લાના વાતાવરણમાં આજે પલટો જોવા મળ્યો હતો. ખાંભા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. આસો મહિનાના પ્રારંભથી જ અષાઢી માહોલ જોવા મળતા ખેલૈયાઓમાં ચિંતા પ્રસરી છે. છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન નવરાત્રિ દરમિયાન પણ વરસાદ જોવા મળે છે. આજે પણ પ્રથમ નોરતામાં અમરેલીના ખાંભા શહેર અને ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. ખાંભાના પીપળવા, ખડાધાર, નાનુડી, ગુંદવાડા સહિત ગીર જંગલ આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. કોરોના કાળ બાદ ગત વર્ષે શેરી ગરબા યોજવા માટે સરકારે છૂટ આપી છે. જોકે ગત વર્ષે મોટા ગરબાના આયોજન થયા ન હતા. કોરોના બાદ આ વર્ષે પહેલીવાર મોટા ગરબાના આયોજન કરવામાં આવ્યું છે. એમાં પણ વરસાદી વિઘ્ન આવતા હવે ખેલૈયાઓ અને આયોજકોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. પાટણમાં રખડતા આખલાનો ત્રાસ યથાવત રહેવા પામ્યો છે ત્યારે શહેરના ખાલકશાપીર માર્ગ પરથી પસાર થઈ રહેલા રાહદારી ઉપર અચાનક આખલાએ હિચકારો હુમલો કરતા રાહદારીએ બૂમાબૂમ કરતા આજુબાજુમાંથી લોકો દોડી આવી રાહદારીને આખલાની ચુગલમાંથી મહા મુસીબતે છોડાવી ઇજાગ્રસ્ત બનેલા રાહદારીને 108 દ્વારા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ મામલે મળતી હકીકત મુજબ છેલ્લા કેટલાક સમયથી પાટણ શહેરના મહોલ્લા, પોળો અને સોસાયટી વિસ્તાર સહિત મુખ્ય બજાર માર્ગ અને હાઈવે પર રખડતા ઢોરોએ અડંગો જમાવીને બેઠા હોય છે. તો આવા રખડતા ઢોર ક્યારેક માર્ગ પરથી પસાર થતા રાહદારીઓ તેમજ વાહન ચાલકોને હડફેટમાં લઈ ઇજાઓ પહોંચાડતા હોવાના કિસ્સાઓ અવારનવાર પ્રકાશમાં આવતા હોય છે. ત્યારે ગતરોજ પાટણ શહેરના ખાલકશાપીર રોડ પર આવેલી યશનગરની બાજુમાં આવેલી સ્વપ્નદીપ સોસાયટીમાંથી પસાર થઈ રહેલા મણીલાલ છગનલાલ ડબગર પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે અચાનક રોડ પરના આખલાએ તેમના પર હુમલો કરી તેમને નીચે પાડી ફંગોળી બચકા ભર્યા હતા અને પોતાના બે હાથે આગ્રાનો સામનો કરી બચાવ કરી બૂમાબૂમ કરતા આજુબાજુમાંથી લોકો આવીને આખલાની જુંગલમાંથી મહા મુસીબતે છોડાવ્યા હતા. આખલાની અડફેટે ચડેલા ડબગરને શરીરના પીઠ પાછળના પેટ અને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. લોકો દ્વારા 108 એમ્બ્યુલન્સને પાટણને જાણ કરતા પાયલોટ ગુલાબ ખાન બ્લોચ અને EMT વિજય રાઠોડે ઘટના સ્થળે દોડી આવી ઇજાગ્રસ્ત BP દર્દી હોવાનું જણાવતા 108માં તેમનું BP ચેક કરતા 170 ઉપર અને નીચેની BP 108 હોવાનું માલુમ પડતા ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે પાટણની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પાટણ શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ અસહ્ય બન્યો હોવા છતાં પાલિકા તંત્ર દ્વારા રખડતા ઢોરોની સમસ્યા હલ કરવા કોઈ પણ પ્રકારની કામગીરી હાથ ન ધરતા પાલિકા તંત્ર અને રખડતા ઢોરોના માલિકો સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો હતો અને આ રખડતા ઢોરોની સમસ્યા તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી હતી.